છોકરાઓ, આજે આપણે ઉદાહરણ 15 ગોપી ચિષ્ટા અને રામનો આદાકો ગણીશું. એમાં ઉપર પ્રમાણ એક દૂત્યાંશ, એક તૃત્યાંશ અને એક ષષ્ઠમાંશ છે. તો આ પ્રમાણને સરખું કરવા, છેદ સરખો કરવો પડે. તો આ છ મોટા છે એટલે એક જ વડે ગુણીશું, આને બે વડે, આને ત્રણ વડે. ઉપર ગુણાકાર થાય 3:2:1, એટલે પ્રમાણ થઈ ગયું 3:2:1. હવે દાખલામાં છોકરાઓ આપણે આગળ જઈએ તો પહેલું મિલકત લેણાથી શરૂઆત કરીએ. એટલે ચાલુ ખાતામાં ઉધાર બાજુ લખો પાઘડી. આ જૂની પાઘડી છે, ભાગીદારોને વેચી દો 2:2:1. બોલો તો કેટલી કેટલી આવશે ભાઈ? ₹750, ₹500 અને ₹250. હવે છોકરાઓ, ટેડમાર્ક શબ્દ આપ્યો છે. ટેડમાર્કની કિંમત 40% ઘટાડવી. હું માનું ત્યાં સુધી આ બેઠો તો આપણે પરીક્ષામાં ના પૂછે. તમને આ બધા હવાલો તો આવડો જોઈએ ને. ટ્રેડમાર્ક મિલકત કહેવાય. આ મિલકત લેણામાં ₹18,000, ₹40 ઘટાડો, ₹7200 માઇનસ કરો તો રકમ આવશે, સોરી, ₹40 સુધી ઘટાડવી એટલે ₹10,800. બરાબર છે? કેટલા આવે છે? સોરી, બાકી એવું છે, વાંચો. ટ્રેડમાર્કની કિંમત 40% સુધી છે. આ સુધી એટલે 1272. 40% ઘટાડો એવું નથી કીધું, 40% સુધી નીચે લીટી દોરો એટલે ઘટ્યા 10,800. ખ્યાલ આવ્યો ભાઈ? સુધી શબ્દ કે એટલે ફાઈનલ ભાવ. હવે 10,800 મિલકત ઘટી પુનઃમૂલ્યાંકનમાં ઉધાર બાજુ ટ્રેડમાર્ક. યંત્રોની કિંમત 10% વધારવી. થી શબ્દ આવ્યો એટલે આ થી વધારવી. જે છોકરાઓ હવે હમણાં, જેમ કે આપણા શ્રદ્ધાબેન છે માનનીય, એવા બહેનોને પણ વિનંતી કે આપણે આગલા દાખલાઓ પણ આપણે આ રીતે જ આપણે ભણી શકીશું. ઘટાડો એટલે માઇનસ, સુધી એટલે બાર, થી એટલે અંદર. આગળ હવે યંત્રોમાં વધારો થયો, ફાયદો થયો જમા બાજુ. યંત્રો 6,000, હવે બહુ જ અગત્યનું હું અહીંથી જવા દઉં છું. આ રોકાણોના પોઈન્ટો હજુ અર્ધા ઓછા મારે છે ભાઈ. આ રોકાણો 40,000 છે. હવાલામાં નથી પણ કામ
કામસમાં બજાર કિંમત શબ્દ છે, બજાર કિંમત 12 લખાય, આ બજાર કિંમત 12 લખી તો આને કહેવાય ઘટાડો। આ જરા ધ્યાન રાખજો ભાઈ, તમે લોકો દરેક દાખલામાં બોલ્યો છો કે રોકાણોની કિંમતમાં જે ઘટાડો થાય એની અસર ક્યાં જાય, તો રોકાણોમાં થતો ઘટાડો પહેલા તો રોકાણ વધઘટ અનામતમાંથી બાદ થાય। પુનઃમૂલ્યાંકનમાં ડાયરેક્ટ કૂદી નહીં જવાનું, તો જો મૂડી દેવા બાજુ રોકાણ વધઘટ અનામત તમારી પાસે 15,000 પડેલું છે, જો ચાલુ ખાતામાં 1-2 લીટી છોડીને આ રીતે જ લખવાનું, રોકાણ વધઘટ અનામત 15,000, એમાંથી આ 25,000 નું નુકસાન થયું તો આમાંથી જ માઇનસ કરો, તો -10 આવ્યા, -10 અહીંયા કોઈ દિવસ વેચાય નહીં। રોકાણોમાં થતો નુકસાન આ એક જાતનો નફો કહેવાય, એમાંથી માઇનસ કરવાનો, તો એમ કરવા જતા ખોટમાં ઘૂસી ગયા, ખોટના ખાડામાં પડ્યા, તો 10,000 એ ઉધાર આ બાજુ આવ્યું, માઇનસ આવે તો ઉધાર બાજુ રોકાણો। હવે સ્ટોક પર કોઈ હવાલો છે નહીં, સ્ટોક 12,000 નો 12,000 બેઠો લખી દો, ગલખાત અનામત 15% રાખવી, અહીં રાખવી શબ્દ છે, ચાલો ત્યારે 15% કરો, તો આના 15% 3,900, તો 12 આવે 22,100। હવે અહીંયા ગરબડ ક્યાં થાય, જાતે ગણો ત્યારે સાંભળજો, તમને ચોથો હવાલો વાંચો, એમાં દેવાદાર શબ્દ છે ચોથા હવાલા। તમે એક એવી કલ્પના કરો કે સાહેબ ચોથો હવાલામાં દેવાદાર છે, એટલે ઘણા 1,300 રૂપિયા દેવાદાર પર અસર આપે, હા ખાલી લેણી હુંડી નકરાયત વાર્ષિક હિસાબમાં હવાલો આવે છે, યાદ હોય તો લેણી હુંડી નકરાય જો એવો શબ્દ આપ્યો હોત, બુધ્યાનથી સાંભળજો જે ભણવા વાળા છે એ લોકો, લેણી હુંડી નકરાય એટલું જ શબ્દ આપ્યો હોત તો આપણે દેવાદાર ની અંદર પ્લસ કરતે અને બેંકમાંથી માઇનસ કરતે, વાર્ષિક હિસાબમાં દાખલો છે, દેવાદારમાં પ્લસ કરીએ કારણ કે આપણી ઉઘરાણી વધી જાય, લેણી ઊંડી ન કરાય એટલે આપણે એની પાસે લેવાના થાય, 11માની લેણી ઊંડીની આમદન તો છેલ્લે કરાવેલી, એ તો સાહેબ હવે વાત જ જવાનું, 11 નું કઈ યાદ અપાવું, તો અહીંયા ફરીથી લેણી ઊંડી ન કરાય એટલો શબ્દ તો દેવાદારમાં પ્લસ થતે અને બેંક શિલ્લકમાંથી માઇનસ થતે, પણ એ તો દેવાદારને કીધું કે ભાઈ તું એ જે આપેલી ને હુંડી
એ તો કાગળ નીકળો, એમાં સહી ખોટી છે, આ ઊંડી ચાલે એવી નથી. દેવાદાર આપણો માથા ફરેલો છે, એને હામેથી કહી દીધું નહીં મળે, જાય જે થાય તે કરી લે, એટલે આપણી ગાલખાટ થઈ જાય. પણ આમાંથી માઇનસ ના થાય, કારણ કે જ્યારે દેવાદારને તમે હુંડી આપી હોય આમાંથી એ નીકળી જ ગયેલો છે. આપણી આમનો જ આવતીથી રમેશ ખાતે, સોરી, આપણી પાસે હુંડી આવે આપણે આમનોન બનાવી, હુંડી ખાતે ઉધાર તે દેવાદાર ખાતે જમા, એટલે એ વખતે દેવાદાર આમાંથી નીકળી ગયેલો છે, અન્ય દેવાદાર કહેવાય. એટલે એ હવે રૂપિયા આપવાની ના કહે છે, એટલે નુકસાન આ બાજુ લખો ઉધાર બાજુ 1300, નકરાયેલ લેણી હુંડી ની ગાલખાટ. ચોખ્ખું લખજો, નકરાયેલ લેણી હુંડી ની ગાલખાટ, એટલે ખ્યાલ રહી. અને એટલા રૂપિયા તમને મળવાના નથી, બેંકમાંથી તમારી સિલક ઓછી થાય છે, બેંક ખાતામાં જમા બાજુ લખો નકરાયેલ લેણી હુંડી 1300. ફરીથી સમજી લો, બેંકમાં વટાવેલી એટલે એક વસ્તુ તો નક્કી જ છે કે બેંક ખાતા પર અસર થાય, બેંકમાં વટાવી આવે એટલે બેંકમાંથી આપણે રૂપિયા લઈ આવેલા. હવે હુંડી નકરાય તો બેંકવાળાને આપણે પાછા આપવા પડે, આપવા પડે એટલે આપણને જે રૂપિયા મળે એ પાછા ઓછા થઈ જાય. શોર્ટમાં સમજી લો, આપણે હુંડી એટલે એક તમારું આ કાગળિયું આપણે બેંકમાં વટાવેલું એટલે બેંકે મને રૂપિયા આપેલા, આ રૂપિયા મેં ગજવામાં મૂકી દીધા, ખ્યાલ આવે છે. હવે પાકતી તારીખે બેંકે પેલાને ફોન કર્યો કે ભાઈ પેલા અમે તો નિમેશભાઈને રૂપિયા આપેલા છે તું આપી જાય, તો પેલા ભાઈએ બેંકને કહી દીધું કે મારાથી રૂપિયા અપાય નહીં, તો બેંકોને ફોન કર, મને ફોન કરશે કે ભાઈ તમારા ખાતામાં આજે મારા ગજવામાં રૂપિયા આવેલા એ અમારાથી ખોટા અપાઈ ગયા છે, બેંક વાળું કહેશે એટલે અમે કાપી લઈએ છીએ, એટલે માઇનસ. મેં પેલા એને ફોન કર્યો, કેટલા આવું કર્યું, ફોન જ ના હું ખબર પડી કે કોરોનામાં ગયા મારા રૂપિયા, એટલે મારી ગાલખાટ થઈ. અહીંયા દેવાદાર પર એની અસર નક્કી રહે ન વસ્તુ ધ્યાન રાખજો. હું તો આજે વાર્ષિક હિસાબમાં આવો હોવાનો ક્યાં આવે છે, એક દેવાદારમાં અસર આપી છે, એમાં દેવાદારમાં અસર આપી છે અને રોકડો પર અસર આવી, બરાબર છે. હવે બહુ શોર્ટમાં પછી ના યાદ રહી ના મત પેલું ગુખી જ નાખવાનું છે કે લેણી ઊંડી નકરાય એટલે બેંકમાં જે તો માઇનસ થાય થાય ને થાય, વાર્ષિક હિસાબ હોય કે પ્રવેશની વૃત્તિ, લેણી ઊંડી નકરાય એટલે બેંકમાંથી માઇનસ. જો દેવાદાર સારો હોય તો એની પાસે લેવાના થાય તો દેવાદારમાં પ્લસ કરો, પણ દેવાદાર ના જ કહી દે તો ગલખત થઈ ગઈ, પુનઃ મૂલ્યાંકનમાં ઉધાર. ચાલો હવે આગળ જઈએ, રોકડા લખી દો 3000, રોકડ ખાતામાં બાકી આગળ લાવ્યા. હવે એક અસર આપણે આ રહી ગઈ છે, ગાલખાત અનામત ઉધાર બાજુ લખી દેજો, કોઈ નવી જૂની નથી. આગળ હવે કૃષ્ણનું ચાલુ ખાતું છો, તાર મિલકત લેણા એટલે ઉધાર બાકી છે, મિલકત લેણા એટલે ઉધાર બાકી. જૂની સામે 8000 આપી છે, 3900 માંથી 8000 માઇનસ કરીશો તો 4100 માઇનસ થશે.
બધા દાખલામાં નથી આવતો, અમુક જ દાખલામાં આવે છે કે ગલખાત અનામત આપણને મૂડી દેવા સાહેબ હોય, એટલે તમારે ટેવ પાડવાની. જો મારે ઉતાળ કરે તમારો ખોટો હોય તો અહીંયા ફરીથી આ 3900 જે નવી છે એમાંથી જૂની માઇનસ કરી 4100, તો સામે લખી દો ગાલખા તનામત 4100. હવે કૃષ્ણનું ચાલુ ખાતું તો મિલકત લેણા બાજુ છે એટલે ઉધાર બાકી થઈ, તો ચાલુ ખાતામાં ઉધાર બાજુ લખી દો. આપણે પાબળી લખી નાખી છે, વાંધો નહીં, બાકી આગળ લાવ્યા કિસ્તાના ખાતામાં 4500. તો અહીંયા મિલકત લેણાના પોઈન્ટ પૂરા થયા. ફરી એકવાર બધા પોઈન્ટ બોલી જઉં છું. પાગડી મૂડી ચાલુ ખાતામાં ઉધાર, ટ્રેડમાર્ક સુધી, સુધી શબ્દ છે એટલે આપણે જો તમારી રકમમાં સીધા 40% સુધી એટલે 40% 12 લખ્યા 7200 એટલે 10800 ઘટ્યા. યંત્રો 10% થી વધારવી એટલે એ પણ ઈઝી છે. રોકાણોમાં ફરીથી સમજી લો 25000 ઘટાડો, એ ઘટાડો હંમેશા રોકાણોમાં થતો ઘટાડો રોકાણ વધઘટ ફંડમાંથી માઇનસ થાય. ને રોકાણ વધઘટ ફંડ મૂડી ખાતા કે ચાલુ ખાતામાં જમા બાજુ લખાય. 15000 માઇનસ 25000 ઇઝ ઇક્વલ ટુ 10000, તો 10000 માઇનસ આવ્યા એટલે ઉધાર બાજુ લઈ લીધું. આગળ હવે સ્ટોક પર ગોવાળ નહીં, દેવાદારનો ફરીથી 15% ગાલ ખાતા 3900 એટલે નવીમાંથી જૂની માઇનસ. અને નકરાય લેણી હુંડીનો પોઈન્ટ ફરીથી સમજી લેજો, એને કોઈ આની સાથે નિસ્બત નથી. હુંડી નકરાય એટલે તમારે બેંકમાં રૂપિયા ભરવા જવા પડે, એટલે બેંકમાંથી તમારા રૂપિયા ઓછા થશે. દેવાદાર આપવાની ના કહે છે એટલે પુનઃમૂલ્યાંકનમાં ઉધાર. આ સાઈડ આખી તમારી ક્લિયર થઈ ગઈ. હવે છોકરાઓ મૂડી દેવા બાજુ પહેલાં મૂડી ખાતામાં લખો બાકી આગળ લાવ્યા. ચાલુ ખાતા જમા બાકી છે એટલે જમા બાજુ લખો બાકી આગળ લાગ્યા. ગોપીમાં 8000, રામમાં 30000, રામમાં 10000, હવે છોકરાઓ આકસ્મિક અનામત ચાલુ ખાતામાં વેચી દો. આકસ્મિક અનામત કોઈ હવાલો નથી, આકસ્મિક અનામત વેચી દો. 12000 છે એટલે 6000, 4000, 2000. પછી કામદાર વળતર અનામત, એના પર કોઈ હવાલો નથી, એના પર શેનો હવાલો હોય તો કે દાવો મંજૂર કર્યો તો એ પણ નથી. તે 9000 વેચી દો 4500, 3000 અને 1500. લેણદાર પર કોઈ હવાલો નથી, મૂડી દેવામાં બેઠું લખી દો 23000. છોકરાઓ ફરી સમજી લો, આ દાખલો ઈઝી છે, ખાલી હુંડીનો જ પોઈન્ટ નવો છે. પૂછાય તો કઈ ઉલટાનો પાઘડીનો પોઈન્ટ સહેલો છે,
નીચે મૂડીના કોઈ પાટિયા બેસાડવાના નથી, ઊંડી નકરાય એક નોંધ લખી દો લખાવતી કાકા સરવૈયાની નીચે જ લખો, હુંડી નકરાય તેની આમનો, હુંડી નકરાય તેની આમનો. દેવાદાર ખાતે ઉધાર, તે બેંક ખાતે જવ, એટલે લખો નીચે નોંધ લખો, હુંડી નકરાય તો બેંકમાંથી રૂપિયા ઓછા થાય, બેંકમાંથી રૂપિયા ઓછા થાય અને દેવાદાર પાસે, અને દેવાદાર પાસે લેવાના થાય. પછી એમાં જરા પોઈન્ટ કરીને લખો, વાર્ષિક હિસાબના બે મિનિટ હો ત્યાં હું તમને દાખલો હમણાં વાર્ષિક હિસાબના ઉદાહરણ સાતનો મુદ્દો, વાર્ષિક હિસાબના ઉદાહરણ સાત હવાલા નંબર આઠ, હવાલા નંબર આઠ. હવે લોકો લેણી હુંડી નકરાય, લેણી હુંડી નકરાય અને દેવાદાર રૂપિયા આપવાની ના કહે, કેવું લખો તમે લખો, કીધું કે નીચે લખો, લેણી ઊંડી નકરાય અને દેવાદાર રૂપિયા આપવાનું ના કહે તો ડેસ કહે લખો, પુનઃમૂલ્યાંકન કૌંસમાં ગાલખાટ ખાતે, સોરી પુનઃમૂલ્યાંકન કૌંસમાં નુકસાન ખાતે ઉધાર, પુનઃમૂલ્યાંકન કૌંસમાં નુકસાન ખાતે ઉધાર. એટલે આપણે રેગ્યુલર તો નુકસાન શબ્દ આવે, આ ચેપ્ટર છે એટલે પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે બેંક ખાતે જમ. એટલે એક વાત તો ફિક્સ જ થઈ કે હુંડી ન કરાય એટલે બેંક ખાતા પર અસર જાય, જઈને જાય બેંકમાંથી રૂપિયા ઓછા. પેલામાં તો પેલા આપતો એટલે આશા રાખવાની, તો દેવાદારમાં પ્લસ થાય, પણ પેલો ના જ કહી દે તો ગાલખાત નુકસાન પોતા. રોકાણોનો પોઈન્ટ ક્લિયર, ઇઝી છે. ગાલખાત અનામત તો ક્લિયર થઈ ગયું, તો દરેક દાખલામાં આવે છે, તો આ રીતે આખો દાખલો પૂરો થઈ ગયો. હવે નફો ખોટ શોધો. ચાલો ભાગડી પછી ને એક વાત મેં જોઈ કે ભાઈ મેં વિડીયોની અંદર છોકરાઓ તમને ગણતરી એટલા માટે હું પહેલા કરાવું છું કે પેલું વિડીયોમાં દાખલા વ્યવસ્થિત રહે, પણ તમારે જ્યારે દાખલો ગણો એટલે ક્રમમાં દાખલો ગણવા માંડો, તમે પછી ગણતરીમાં એટલો બધો ટાઈમ બગાડી નાખો છો. તમારી દરેકની પરીક્ષામાં કે રેગ્યુલર જ્યારે પ્રેક્ટિસ કરો તો તમારે શું કરવાનું, પાઘડીનો મુદ્દો છેલ્લે કરી પહેલાં નફા સુધીનું કરી નાખવાનું, નફા સુધી કે ખોટ સુધીનું તમે શોધી નાખો એટલે તમારો છ માર્કનો દાખલો ક્લિયર થઈ ગયો, એટલે પેલું તમે ટેન્શન ફ્રી થઈ જાઓ. પેલામાં શું છે કે સ્વાભાવિક છે, એમાં બધું ઘણું લાંબુ આવે, તમે ગૂંચવાઈ જાઓ એટલે આપણા મગજના જ્ઞાન તંતુઓ બધા હલવા માંડે, આમાં પેલું સાયન્સ ખબર ને હલવા માંડે, એટલે પછી જો હલી ગયા તમારા મગજના તંતુ હલી જાય એટલે પછી પતી ગયું. એટલે મગજના તંતુઓ તમે હલે ને એટલે પેલા નફા સુધીનું કરી નાખવાનું, બરાબર. ચાલો હવે આ દાખલામાં બોલો નફો કેટલો આવ્યો, ભાઈ કે ખોટ આવી તો કે છે તો ખોટ આવે છે 12,000, તો ભાગીદારોને વેચી દે, આ બાજુનો સરવાળો વધારે છે. ખોટ ગોપી કૃષ્ણ અને રામ 12,000 ખોટ આવી તો ભાગીદારોને વેચી દઈએ 6,000, 4,000, 2,000. એ ખોટ અહીંયા ચાલુ ખાતામાં ઉધાર,
6000 4000 2000 બોલો કેટલું કે ઉદાહરણ સાથે મેં તમને ભણાવ્યું છે કોઈ ટ્યુશનમાં ઉદાહરણ ગણાવ્યા નથી ખાલી પૂછી આવજો હવે દાખલો એ પૂરો થાય પાઘડીનો પોઈન્ટ હવે આપણે કરીએ એના માટે દરેક જણ પહેલા લાભનું પ્રમાણ શોધી નાખો